ગટ્ટુ અને ચિંકી ઘણા દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસું તો આવી ગયું પણ વરસાદ પડ્યો ન હતો. પણ આજે સવારથી જ હવામાન ખૂબ જ સારું હતું. તડકો નીકળ્યો જ ન હતો અને એવું લાગતું હતું જાણે કે વરસાદ થવાનો છે. ગટ્ટુ અને ચિંકી બાલ્કનીમાં બેસીને આતુરતાથી વરસાદ અને દાદા દાદીની આવવાની રાહ જોતા હતા. ચિંકી, આજે તો આપણે દાદા દાદી સાથે ખૂબ મજા કરીશું. મારાથી તો રાહ જ નથી જોવાતી. શું ખબર આજે વરસાદ પણ પડી જાય. હા ગટ્ટુ, બસ દાદા દાદી જલ્દીથી આવી જાય. ત્યાં જ ડોરબેલ વાગે છે અને દાદા દાદી આવે છે. ગટ્ટુ ચિંકી તેમનું ખૂબ જ પ્રેમથી વેલકમ કરે છે. મમ્મી બધાને નાસ્તો પીરસે છે. બાળકો, આજે ખૂબ સરસ વાતાવરણ છે. ચાલો અમે બંને તમને ક્યાંક ફરાવવા માટે લઈ જઈએ. ફરવાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઝડપથી તૈયાર થઈ ગયા. પછી દાદા દાદી અને ગટ્ટુ ચિંકી વરસાદની મજા માણવા માટે ગાડીમાં બેસીને નીકળી પડ્યા. કાર હજુ નીકળી જ હતી ત્યાં તો છમાછમ વરસાદ શરૂ થઈ ગયો. વાવ દાદાજી, હવે તો ડ્રાઇવિંગમાં વધારે મજા આવે છે. બાળકો, આ વરસાદની ઋતુમાં શું તમે લોકો ભૂટ્ટો એટલે કે કોર્ન ખાશો? વાવ દાદી, તમે તો બિલકુલ મારા મનની વાત કહી દીધી. હા દાદી, જરૂર ખાઈશું ટેસ્ટી મકાઈ ડોડો. પછી ચારેય જણા ગાડીમાં બેસીને ટેસ્ટી ટેસ્ટી મકાઈ ડોડો એન્જોય કરે છે. કેટલો બધો વરસાદ પડે છે. ચિંકી, તને યાદ છે એકવાર આપણે જ્યારે સ્કૂલેથી આવતા હતા ત્યારે આવા જ વરસાદની અંદર ફસાઈ ગયા હતા? હા ગટ્ટુ, એ હું કેવી રીતે ભૂલી શકું? એ દિવસે સાચે બહુ જ વરસાદ પડ્યો હતો. મારો તો આખો ડ્રેસ પાણી અને કાદવથી ખરાબ થઈ ગયો હતો. હા, અને મને તો કેટલી બધી શરદી થઈ ગઈ હતી, ખબર છે? હા, એટલે જ તો મમ્મી આપણને વરસાદમાં પલળવાની ના પાડે છે. અરે તમે કોઈ ચિંતા ના કરો બાળકો, તમને કશું જ નહીં થાય, તમે એકદમ સેફ છો. પછી દાદાજી પાછી કારને ઘર તરફ લઈ જાય છે. ત્યાં જ ગટ્ટુને ભૂખ લાગે છે. દાદાજી, મને ફરીથી ભૂખ લાગી છે. ગટ્ટુ, તું પણ ને, તારું પેટ ક્યારે ભરાતું જ નથી. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, તું તો મોટો થઈ રહ્યો છે, તમારે બંને તો ખૂબ ખાવું જોઈએ. અને એમ પણ આ વરસાદની ઋતુમાં ગરમા ગરમ ખાવાથી વધારે કંઈ સારું નથી. તો દાદાજી, હવે તમે અમને શું ખવડાવશો? બાળકો, હવે હું તમને ચંદુના પ્રખ્યાત ભજીયા ખવડાવીશ. વાવ દાદાજી, મને તો ભજીયા બહુ જ ભાવે. હા, ભજીયા તો મને પણ બહુ ગમે છે, અને સાથે જો લીલી ચટણી મળે તો ખાવાની મજા જ પડી જાય. અરે ગટ્ટુ, તું તો એકદમ મોટા લોકોની જેમ વાતો કરે છે. પછી દાદાજી બધાને ચંદુના પ્રખ્યાત ભજીયા ખાવા લઈ જાય છે. ભજીયા ખાઈને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ દાદાજી, આ ભજીયા તો ખરેખર બહુ જ ટેસ્ટી છે. હવે હું સમજ્યો કે આ ભજીયા આખરે આટલા પ્રખ્યાત કેમ છે. બાળકો, આ ભજીયા હું ત્યારથી ખાઉં છું જ્યારથી હું નોકરી કરતો હતો, અને હું હંમેશા અહીંયા આવ્યા કરતો હતો. ત્યારે અહીંયા આમના પપ્પા ભજીયા વેચ્યા કરતા હતા. શું વાત કરો છો દાદાજી, આ ભજીયાની દુકાન એટલી જૂની છે? બીજું શું બાળકો, આ દુકાન તો ખૂબ જૂની છે. વાવ, જેટલી જૂની દુકાન છે એટલો જ સરસ ટેસ્ટ છે. પછી બધા લોકો મળીને ટેસ્ટી ભજીયા એન્જોય કરે છે. ગટ્ટુ થોડા ભજીયા મમ્મી માટે પણ પેક કરી લે છે. તો દાદાજી, હવે આપણે બધા ઘરે જઈ રહ્યા છીએ? અરે નહીં, મને તો ખૂબ જ મજા આવે છે, મારે ઘરે નથી જવું. બેટા, ઘરે તો જવું જ પડશે ને, પણ હા, ઘરે જતા પહેલા અમે તમને એક સ્પેશિયલ જગ્યાએ લઈ જઈશું. વાવ, સ્પેશિયલ જગ્યા? કઈ સ્પેશિયલ જગ્યા દાદીજી, કોને? બાળકો, વરસાદ બસ બંધ જ થવાનો છે, અને હવે આપણે બધા એક સુંદર રેઇનબો જોવા જઈશું. હા બાળકો,
હું એક એવી જગ્યા વિશે જાણું છું કે જ્યાં વરસાદ પડ્યા પછી ખૂબ જ સુંદર રેઇનબો નીકળે છે. આ બધું સાંભળીને ગટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે. દાદાજી, મારાથી તો કંટ્રોલ જ નથી થતો. ક્યારે આવશે એ જગ્યા? બસ બસ ચિંકી બેટા, હજુ થોડી વધારે રાહ જુઓ, થોડી જ વારમાં તે જગ્યા આવશે. પછી દાદા દાદી અને ગટુ ચિંકી તે સ્પેશિયલ જગ્યાએ પહોંચી જાય છે જ્યાંથી રેઇનબો દેખાવાનો હતો. વરસાદ પણ રોકાઈ ગયો. હવે બધા રેઇનબો નીકળવાની રાહ જોવા લાગ્યા. થોડી જ વારમાં સુંદર મજાનો મોટો રેઇનબો આકાશમાં જોવા મળ્યો. વાવ, મેં આટલો મોટો અને સુંદર રેઇનબો આજ સુધી નથી જોયો. સાચે જ દાદીજી, આ રેઇનબો તો સાચે બહુ જ સરસ છે. આપણા ઘરેથી તો આવો સરસ રેઇનબો ક્યારેય નથી દેખાતો. હા બાળકો, આ એક સ્પેશિયલ જગ્યા છે અને આખા શહેરમાં અહીંયાથી સૌથી સરસ રેઇનબો દેખાય છે. ખબર છે બાળકો, હું અને તમારી દાદી વરસાદ પડ્યા પછી મોટે ભાગે અહીંયા રેઇનબો જોવા આવીએ છીએ. હવે જો તમને પણ પસંદ આવ્યો છે તો અમે તમને પણ લેતા આવીશું. હા દાદાજી, જરૂર લાવજો અને સાથે ગરમા ગરમ ભજીયા અને મકાઈ ડોડો પણ લેતા આવજો. કેટલી મજા આવશે ને. દાદા દાદી ગટુ અને ચિંકીની વાતો સાંભળીને હસી પડે છે અને પછી બધા ઘર તરફ નીકળી પડે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.